am so happy today. As always. हाँ, but आज एक बीजू reasons है. आज शायद सवारे एकदम भल्ला उठी गई. ना होए. Yes. जाते? हाँ जाते. Of course. अलार्म मुकी ने उठी. Or any reason? हाँ, पची walk करवा गई. Vegetable juice पीधू. Breakfast करियो. अने पची यही है. आज न्यू ईयर तो नहीं. ना ना. तो पची आखू वर्ष follow करते हैं. अरे ये बड़ी बात बची. अपने तो आरंभ है शुरा. કાલનું કોણે જોયું છે એવું છે એટલે અત્યારે તો મને વાનગીઓમાં ઇન્ટરેસ્ટ છે આજે કઈ વાનગીઓ બનવાની છે આજે આપણે ઓરિએન્ટલ ક્યુઝિન લઈ રહ્યા છીએ સો એમાં આપણે પહેલા બનાવીશું ટોફુ ટ્રાયંગલ્સ ટોફુ ટ્રાયંગલ્સ યસ ઓકે એટલે એક સ્ટાર્ટર છે સ્ટાર્ટર છે બરાબર છે અને કોઈ સ્પેસિફિક ક્યુઝિન નું હા ચાઇનીઝ અને જેપનીઝ બંનેમાં થાય છે ઓકે બરાબર છે એકદમ ટેસ્ટી ટેસ્ટી સ્ટાર્ટર બનવાનું છે હા નોટ સો હોટ એન્ડ સ્પાઇસી ओके बराबर है तो एक स्वादिष्ट सफर की शुरुआत करिए ओनली इन रेडियो धुएदार रसोई शो तो અત્યારે આપણે લઈએ છીએ ટોફુ ટ્રાયંગલ તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ એના માટે ટોફુ લઈએ છે સ્પ્રિંગ અનિયન મશરૂમ્સ જિંજર ગ્રીન ચીલી સોલ્ટ વિનેગર સોયા સોસ રેડ ચીલી સોસ અને સાથે ઉપરનું જે રેપર બનાવવાનું પડ બનાવવાનું છે એના માટે મેંદાની કણક બરાબર છે તો શરૂ કરીએ પહેલા સ્ટફિંગ કરી લઈએ યસ ટોફુનો જે આ સ્ટફિંગ છે એને તમે કોઈ પણ ટેસ્ટ આપી શકો છો આઈ મીન ફ્રોમ ઓરિએન્ટલ ક્યુઝિન બરાબર છે એને તમે ચાઇનીઝ પણ કરી શકો છો ચાઇનીઝ સોસ અને સીઝનિંગ વાપરીને સેઝવાન ટેસ્ટ પણ આપી શકો છો થાઈ ટેસ્ટ પણ આપી શકો છો જેપનીઝ પણ આપી શકો છો અને કોરિયન પણ આપી શકો છો શું વાત છે હા એટલે આપણા ઉપર ડિપેન્ડ છે યસ એટલે એટલા માટે મેં એવું કહ્યું કે ઓરિએન્ટલમાં તમે ચાઇનીઝ જેપનીઝ કંઈ પણ બનાવી શકો છો ઓકે બીકોઝ ટોફુ ઇઝ વર્સેટાઇલ ઇન્ગ્રેડિયન્ટ ઇન ઓલ ઓવર ઓરિએન્ટલ ઓર પેન એશિયન ક્યુઝિન બરાબર કે બધે જ વપરાય છે ટોફુ એટલા માટે અને હમણાં તે કહ્યું તને જો હેલ્ધી હેલ્ધી આજથી રૂટીન ચાલુ કર્યું હોય તો પછી યુ શુડ હેવ ટોફુ યસ ઓફ કોર્સ બરાબર છે ઓઇલ લઈશું જિંજર ટોફુ સાથે જિંજર ગાર્લિક નો પ્રોમિનન્ટ ટેસ્ટ સારો લાગે છે ગ્રીન ચીલી મશરૂમ ફાઇનલી ચોપ કરેલા છે બે ટેબલ સ્પૂન જેટલા લઈએ છીએ સ્પ્રિંગ અનિયન એક ટેબલ સ્પૂન જેટલી ટોફુ લઈએ છીએ હાફ કપ જેટલું ચોપ્ડ ટોફુ ઓકે એટલે બધાનું કટિંગ ચોપિંગ એકદમ ઝીણું રાખીએ છે હા નાનું રાખીએ છે ઓકે બીકોઝ આપણે એનો સ્ટફિંગ તરીકે ઉપયોગ કરવાનો છે ઓકે ઓકે એટલે ટોફુ આ રીતે એશિયન ક્યુઝિન છે કે પછી જેપેનીઝ ક્યુઝિન છે એમાં વધારે વપરાય છે બીકોઝ ઇન્ડિયન ક્યુઝિનમાં આપણે પનીરનો ઉપયોગ કરતા પનીરનો વધારે કરીએ છીએ રાઈટ આમ પણ સોયાબીનનો ઉપયોગ જ આપણે ત્યાં ઓછો થતો હોય છે યસ સીઝનિંગ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું સોયા સોસ હાફ ટીસ્પૂન યસ વિનેગર હાફ ટીસ્પૂન રેડ ચીલી સોસ વન ટીસ્પૂન જસ્ટ મિક્સ કરી લઈએ એકદમ ફટાફટ બની જાય છે આનો અને તમને જેવું બનાવવું હોય બહુ તીખું બનાવવું હોય તો યુ કેન યુઝ સેઝવાન સોસ તમે વાપરી શકો છો એમાં તેરિયાકી વાપરી શકો છો અચ્છા હોટ એન્ડ સ્વીટ બનાવી શકો છો તમે હની ચીલી વાપરી શકો છો જે તમને ટેસ્ટ ગમતો હોય ઓકે એ કરી શકો અને આની સાથે બીજો કોઈ વેજીટેબલ્સ જાય ખરા ટોફુ સાથે હા ઓલ થ્રી બેલ પેપર્સ તમે એડ કરી શકો છો સેલરી એડ કરી શકો છો અચ્છા હા એક્ઝોટિક નથી લેવાના બસ ઓરિએન્ટલ ગેસ બંધ કરી દે સ્ટફિંગ ને સાઈડ પર લઈ લઈએ હવે કવરિંગ એનું જે બનાવવાનું છે એના માટે રોલ કરીએ ડોને એટલે સિમ્પલ મેદાની બાંધેલી કણક જ છે હા મેદાની બાંધેલી રેડી વોન્ટન રેપર જે આવે છે એ પણ તમે લઈ શકો ઓકે તો
પછી આ સ્ટફિંગનો ઉપયોગ આપણે મોમોસ બનાવવા પણ કરી શકીએ ને? હા, કરી શકીએ ને. સ્પ્રિંગ અનિયન ટોફુ મોમોસ મેં જ બનાવ્યા હતા, પણ એમાં બહુ જ સ્ટ્રોંગ ટેસ્ટ નહીં આપવાનું. જે સ્ટફિંગ હોય ને એમાં આપણે જે આ બધા સોસ નાખ્યા ને એ નહીં નાખવાના, એટલે એનો ઓરિજિનલ જે ટેસ્ટ હોય એ જ રહેવો જોઈએ. બરાબર. આ રીતે સ્ક્વેર પીસ તૈયાર કરીશું. ઓકે. અને આમાં ઘઉંનો લોટ નથી લેવાનો, મેંદો જ લેવાનો છે. યસ. તો થોડું ક્રિસ્પી થાય એટલા માટે. હવે આમાં સ્ટફિંગ મૂકીશું. હવે આને ફોલ્ડ કરીશું. ફોલ્ડ કરવા માટે પહેલા ધાર જે છે એની ઉપર થોડુંક પાણી લગાવી દઈએ. ઓકે. પ્રોપરલી સ્ટીક થઈ જાય. હવે ટ્રાયંગલ કરીએ છીએ અત્યારે આપણે, એટલે ટ્રાયંગલ શેપમાં એને ફોલ્ડ કરી દઈશું. યસ. રાઉન્ડ શેપ હોય તો પણ ચાલે, વોન્ટોન શેપ કરવું હોય તો પણ ચાલે, બટ રાઈટ નાઉ વી સે એઝ ટ્રાયંગલ ટોફુ. પ્રોપરલી એને આ રીતે સીલ કરી દઈએ. અને જો આપણે વોન્ટોન શીટ્સ વાપરતા હોઈએ તો પછી એને આવી રીતે સીલ કરવા માટે મેદાની સ્તરી યુઝ કરીશું? પાણી પણ ચાલે. અચ્છા. બીજું ટ્રાયંગલ રેડી કરીએ. ટોફુ ટ્રાયંગલને આપણે ત્યારે ડીપ ફ્રાય કરીશું. આને તમે બેક પણ કરી શકો છો. અચ્છા. જો તમને બેક કરવું હોય તો જ્યારે ડવ બનાવો ને ત્યારે થોડુંક સોડા નાખી દેવાનું એની અંદર. ઓકે. અને એવી રીતે ડવ બનાવવાની, અડધો કલાક રાખવાનું ડવ, અને પછી આ જ રીતે એને કરી અને લગભગ 180 ડિગ્રી ઉપર 7-8 મિનિટ માટે એને બેક કરવાનું. ઓકે. બેક કરેલા પણ તમે ખાઈ શકો છો. રાઈટ. તો ઓઇલનું બ્રશિંગ કરવાનું કે એમને? ઓઇલનું કે મિલ્કનું? બેમાંથી. હા, બેમાંથી એક કરી દેવાનું પ્રશ્ન. તો એ તો એકદમ હેલ્ધી થઈ જશે. હા. ક્રિસ્પી થવા દઈશું એકદમ. હા, ક્રિસ્પી થવા દઈશું. ઇવન આને બીજી એક રીતે મને કાલે જ વિચાર આવ્યો હતો કે આ જ વસ્તુને તમે જેમ ટાકો શીટ બનાવીએ છીએ, ટાકો શેલ, એવી રીતે આવા ટ્રાયંગલ શેપમાં વચ્ચેથી ખુલ્લા રહે એવી રીતે તમે ટાકો શેલ જેવા બનાવી શકો. ઓકે. ને એની અંદર આ સ્ટફિંગ ઓપન જ ભરી, ઉપર સ્પ્રિંગ અનિયન કેપ્સિકમ મૂકી, અને યુ કેન સર્વ ઇટ. એ બી બહુ સરસ લાગે. એ પણ સરસ લાગે. યસ. પણ એનો શેપ ટ્રાયંગલ રાખવાનો. હા, ઓફ કોર્સ. અને થોડીક મોટી સાઈઝ. હા હા. ટ્રાયંગલ ફ્રાય થઈ ગયા છે. યસ. કાઢી લઈએ. ચાઇનીઝ ક્યુઝિનમાં આપણે મંચુરિયન ખૂબ જ પોપ્યુલર છે, ઓલમોસ્ટ બધું જ પોપ્યુલર છે, પણ સ્ટાર્ટરમાં આપણે એક આ નવી વેરાયટી ચોક્કસથી એડ કરી શકીએ. હા હા. સમોસાના ઓપ્શનમાં. અત્યારે આપણે સાથે સર્વ કરીએ છીએ સ્વીટ ચીલી સોસ.
પણ એની જગ્યાએ તમે સ્પ્રિંગ રોલનો જે સોસ આવે છે એ લઈ શકો છો, સેઝવાન સોસ લઈ શકો છો, હની ચીલી લઈ શકો છો અને રેડ ચીલી સોસ લઈ શકો છો, તેરિયાકી લઈ શકો છો, હોઇઝીન લઈ શકો છો, કઈ પણ લઈ શકો, બહુ બધા ઓપ્શન્સ. હા, બહુ બધા ઓપ્શન્સ. સ્પ્રિંગ અનિયન મૂકીશું, ટોફુ રેડી છે, ટોફુ ટ્રાયંગલ ટુ સર્વ. યસ, એકદમ ઇઝી છે એન્ડ ટેસ્ટી છે. યસ યસ. ટોફુ ટ્રાયંગલ બનાવવા માટે જોઈશે સ્ટફિંગ બનાવવા માટે તેલ 1 ટીસ્પૂન, આદુ 1 ટીસ્પૂન, લીલા મરચાં 1 ટીસ્પૂન, બારીક સમારેલું મશરૂમ 2 ટેબલ સ્પૂન, બારીક સમારેલી લીલી ડુંગળી 2 ટેબલ સ્પૂન, બારીક સમારેલું ટોફુ 1/2 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, સોયા સોસ 1/2 ટીસ્પૂન, વિનેગર 1/2 ટીસ્પૂન, રેડ ચીલી સોસ 1 ટીસ્પૂન. અન્ય સામગ્રીમાં જોઈશે મેદાની બાંધેલી કણક 1 કપ, તેલ તળવા માટે. ટોફુ ટ્રાયંગલ્સ બનાવવાની રીત. સૌપ્રથમ એક પાનમાં તેલ લઈ તેમાં આદુ અને મરચાં સાંતળી લો. હવે તેમાં મશરૂમ, લીલી ડુંગળી, ટોફુ, મીઠું, સોયા સોસ, વિનેગર અને રેડ ચીલી સોસ ઉમેરી મિક્સ કરી લો. હવે મેદાની કણકના લુઆ કરી પૂરી વણી લો. પૂરીને કટ કરી સ્ક્વેર શેપ આપી વચ્ચે સ્ટફિંગ મૂકી કિનારી પર પાણી લગાવી ફોલ્ડ કરી ટ્રાયંગલ તૈયાર કરો. ટ્રાયંગલને ગરમ તેલમાં ગુલાબી એવા તળી લો. તળાઈ ગયા બાદ ટોફુ ટ્રાયંગલને સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી ટોફુ ટ્રાયંગલ. બેક ટુ યોર ફેવરેટ રેડિયો દુવેદાર રસોઈ શો. ઓરિએન્ટલ ક્યુઝિનમાં સરસ મજાની માઉથ વોટરિંગ ડિશિસ બની રહી છે. હિનાબેન, એક સરસ મજાના ટ્રાયંગલ બનાવી લીધા, એકદમ અમેઝિંગ સ્ટાર્ટર. હવે તમે લઈ રહ્યા છો કોકોનટ કસ્ટર્ડ. અચ્છા, તો એ કયા ક્યુઝિનનું છે? થાઈ. થાઈ ક્યુઝિન. યસ. અચ્છા, એટલે કસ્ટર્ડ બનવાનું છે કે બીજું કંઈક બનવાનું છે? ઇટ્સ અ તીખું ડેઝર્ટ, ગ્રીન ચીલી વાળું ડેઝર્ટ. ઓ બાપ રે, બરાબર છે. એટલે પણ થાઈ ક્યુઝિન નો ફ્લેવર આવશે. યસ યસ. ઓકે, ઇન્ટરેસ્ટિંગ છે. તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, મેઇન ઇન્ગ્રેડિયન્ટમાં કોકોનટ શ્રેડેડ લઈએ છીએ, કોકોનટ મિલ્ક લઈએ છીએ, રાઈસ ફ્લાવર, થોડાક કુક કરેલા રાઈસ જે અપમમાં આપણે લેતા હોઈએ છીએ એ રીતે. સાથે મેં કહ્યું ને કે સ્વીટ પણ છે અને તીખું પણ છે, તો લીલા મરચાં લઈશું, શુગર લઈએ છીએ, મીઠું અને સાથે સ્પ્રિંગ અનિયન અને સ્વીટ કોર્ન. ઓકે, એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. તો શરૂ કરીએ. યસ. એનું બેટર બનાવવા માટે આપણે સૌથી પહેલાં શ્રીફળ જે છે કોકોનટ ગ્રેટેડ આ લઈએ છીએ 1/2 કપ. આની સાથે ઇફ યુ વિશ તમે ફ્રેશ નાળિયેરની જે મલાઈ આવે ને, ક્રીમ છે ને કહેવાય, કોકોનટ ક્રીમ, એ પણ લઈ શકાય. અરે વાહ, બહુ સરસ લાગે. યસ, એ ટેન્ડર કોકોનટ જે હોય એનો ફ્લેવર બહુ જ સરસ, બહુ સરસ લાગે. ત્યાર પછી બોઇલ રાઈસ છે. ઓકે, ભાત રાંધેલો જેને કહીએ. હા હા. એ 2 ટેબલ સ્પૂન જેટલો લઈએ છે. ઓકે. અને બ્લેન્ડ કરવા માટે કોકોનટ મિલ્ક લઈએ છે. મિશ્રણને બોલમાં કાઢી લઈએ. અચ્છા, હવે આની અંદર રાઈસ ફ્લાવર એડ કરીશું, ચોખાનો લોટ, એ પણ લગભગ 1/2 કપ જેટલું લઈએ છે. ઓકે, એટલે એનું ખીરું કેવું બનશે? અપમ જેવું. અચ્છા. ઇડલીના ખીરા જેવું. ત્યાર પછી થોડું સોલ્ટ, શુગર, અચ્છા આટલા બધા પ્રમાણમાં લઈએ? યસ. ઓકે, 3 ટેબલ સ્પૂન જેટલી શુગર લઈએ છે. રાઈટ.
હવે એને મિક્સ કરી લઈએ પ્રોપરલી. ઓકે, જરૂર પ્રમાણે પાણી એડ કરીશું. હાઈ ક્યુઝિનમાં એમ પણ કોકોનટનો એકદમ પ્રોમિનન્ટ ઉપયોગ હોય છે. એક્ઝેક્ટલી. અને એમાંથી આવું સરસ મજાનું ડિઝર્ટ બને એ તો ખ્યાલ જ નહોતો. એ રાઈટ. અને વિથ અ ટ્વિસ્ટ. વિથ અ ટ્વિસ્ટ. યસ. હવે સેજ સોડા લઈશું. અચ્છા. આની અંદર તમે સોડા વોટર પણ લઈ શકો છો. ઓકે. હા, જે સિમ્પલ સોડા વોટર આવે છે ને ડ્રિંકમાં વાપરીએ છીએ આપણે કોલ્ડ ડ્રિંક્સમાં ને. હા હા. અત્યારે આપણે સોડા એડ કરી રહ્યા છીએ. હવે અપમ પાત્ર લેવાનું છે. અચ્છા. અને એમાં થોડુંક આપણે બટરનું ગ્રીઝિંગ આપી દઈએ. ઓઇલ પણ લઈ શકીએ પણ ડિઝર્ટ છે સો આઈ વુડ પ્રિફર કે આપણે બટરનું લઈએ. ઓકે. અને ત્યાં પણ આ રીતે અપમ પાત્રમાં જ થાય છે? હા હા, અપમ પાત્રમાં જ. બહુ જ મોટી મોટી પ્લેટ્સ હોય, નોટ લાઈક ધીસ. અચ્છા. હા, કે વેન્ડર્સ હોય ને, સ્ટ્રીટ વેન્ડર્સ, ત્યાં સ્ટ્રીટમાં પણ મળતું હોય છે. ઓકે. સો મોટી પેલા ઢોસાના તવા મોટા કેવા આવે છે કોમર્શિયલ, એના જેવી આવે. અચ્છા. અને આને આપણે જે ડિનર પતે અને પછી ડિઝર્ટ સર્વ કરતા હોઈએ છે તો એવી જ રીતે આને સર્વ થતું હોય છે? ઓ વાવ, એવી જ રીતે. હવે એમાં પોર કરી. એ લોકોના જે આ સોકેટ્સ હોય ને એ થોડાક પહોળા વાટકી જેવા હોય. અચ્છા. આપણે આ જે ડીપ છે ને એના બદલે થોડીક નાની વાટકી હોય પણ આમ બ્રોડ હોય ને. ઓકે, છીછરું હોય. છીછરું હોય. અચ્છા. વાટકીની જેમ જ. બરાબર. અને એ લોકો બે રીતે કરે છે. હા હા. અત્યારે આપણે જે કરીએ છીએ એ રીતે તો કરે જ છે, સાથે સાથે એ શું કરે, એ લોકો બે બેટર બનાવે આવા. અચ્છા. એક બેટર જે છે એ મીઠા વાળું બનાવે. સોલ્ટી? સોલ્ટી. અચ્છા. અને એક મીઠા વાળું, મીઠું અને લીલા મરચા વાળું. અને એક બેટર જે છે ને સ્વીટ બનાવે. ઓહ. પછી એક બેટર ને પહેલા પોર કરે. અચ્છા. છીછરું હોય ને એટલે અપમની જેમ આમ થોડુંક સ્પ્રેડ કરે એને. હા. અને પછી એ થોડુંક સેટ થાય એટલે એની અંદર સેન્ટરમાં સ્વીટ વાળું બેટર કરે. ઓ વાવ. હા, એટલે તમે ખાઓ ને ત્યારે બંનેનો ટેસ્ટ આમ સેપરેટ હોય. હા હા હા. પણ બહુ સરસ છે. યસ, સ્વીટ એન્ડ સોલ્ટી. યસ. એની ઉપર આપણે સ્વીટ કોર્ન. પણ એકદમ યુનિક છે બીકોઝ તમે ડેઝર્ટનું નામ આપો એટલે હંમેશા તમને આમ કંઈક ગળ્યું, કંઈક આમ કહેવાય ને માઉથ વોટરિંગ એવું કંઈક દિમાગમાં આવે. અને આ એકદમ ડિફરન્ટ છે, મતલબ ગળ્યું તો છે જ અને એની સાથે સાથે તીખું પણ છે. હા, તીખું પણ છે. આમ આપણે જ્યારે ડિઝર્ટમાં ટાર્ટ મોલ્ડ જે હોય છે એનું ટાર્ટ એ ખાતા હોઈએ તો એમાં કેવું સોલ્ટ અને શુગર બંને, બટરનો પણ ટેસ્ટ હોય અને શુગરનો પણ હોય, એ રીતે આમાં પણ સોલ્ટ અને શુગર બંનેનો ટેસ્ટ છે. સ્પ્રિંગ ઓરિયન્ટ થી ટોપ કરીશ. હા, ગ્રીન ચીલી. તીખું ટેસ્ટ આવે એ રીતે મૂકવાનું છે, ખાલી આમ ગાર્નિશિંગ માટે નહીં. ના ના, ટેસ્ટ માં ટ્વિસ્ટ જોઈએ. આપણે આને ટર્ન નથી કરવાના. ઓકે. એક જ સાઈડ થી કુક કરવાનું છે. બરાબર. અપમની જેમ. રાઈટ. આપણે જ્યારે પન્યારમ જેવી નાની ઇડલી બનાવતા હોય ત્યારે એને ટર્ન કરીએ છીએ આપણે, પણ આને નથી કરતા. ઓકે. એને 2-3 મિનિટ માટે કુક થવા દઈશું. રાઈટ. છે તમારું તમારા મનપસંદ રેડિયો દુવેદાર રસોઈ શોમાં એકદમ ડિફરન્ટ ટાઈપનું ડિઝર્ટ બની રહ્યું છે અને ઓલમોસ્ટ રેડી છે. હિનાબેન, કસ્ટર્ડ્સ એકદમ રેડી થઈ ગયા છે. યસ. હવે સર્વ. યસ.
આમાં આપણે જેમ સેવરી ટોપિંગ કર્યું છે ને એવી જ રીતે આપણે સ્વીટ ટોપિંગ કરવું હોય તો આની સાથે પાઇનેપલ ક્રશ કેવો લાગે? નાઇસ આઈડિયા, વેરી નાઇસ. ઓકે, હું કરીશ હવે. તો તમે એકથી વધારે વેરાઈટીઝ પણ સર્વ કરી શકો. વેરી ટ્રુ, અને બચ્ચાઓને મજા આવે ને. યસ, એ તમે ફ્રૂટ કોમ્પાઉન્ડ કે કંઈ પણ તમે કરીને કરી શકો છો. યસ, સ્વીટ ચીલી સોસ લઈશું. તો રેડી છે કોકોનટ કસ્ટર્ડ, એક તીખું ડેઝર્ટ. હા, ઓફ કોર્સ, કુછ મીઠા ઓર કુછ તીખા. તીખા. કોકોનટ કસ્ટર્ડ બનાવવા માટે જોઈશે છીણેલું નારિયેળ અડધો કપ, રાંધેલા ભાત બે ટેબલ સ્પૂન, કોકોનટ મિલ્ક અડધો કપ, ચોખાનો લોટ અડધો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ખાંડ 3 ટેબલ સ્પૂન, પાણી જરૂર મુજબ, ખાવાનો સોડા ચપટી, બટર 1 ટીસ્પૂન. ટોપિંગ માટે જોઈશે બાફેલી મકાઈ, લીલા મરચાં, લીલી ડુંગળી. સર્વિંગ માટે જોઈશે સ્વીટ ચીલી સોસ. કોકોનટ કસ્ટર્ડ બનાવવાની રીત: સૌ પ્રથમ એક જારમાં છીણેલું નારિયેળ, રાંધેલા ભાત અને કોકોનટ મિલ્ક લઈ તેને ક્રશ કરી લો. મિશ્રણને બાઉલમાં કાઢી તેમાં ચોખાનો લોટ, મીઠું, ખાંડ અને જરૂર મુજબ પાણી ઉમેરી મિક્સ કરી લો. છેલ્લે તેમાં ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરો. હવે અપ્પમ પાત્રને બટરથી ગ્રીસ કરી ખીરું પોર કરી મકાઈ, લીલી ડુંગળી અને લીલા મરચાં મૂકી 10 મિનિટ માટે કૂક કરી લો. કોકોનટ કસ્ટર્ડને સ્વીટ ચીલી સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ ઇન્ટરેસ્ટિંગ કોકોનટ કસ્ટર્ડ. હેલો હિનાબેન. હાય મિત્તલ. હિનાબેન, હોટ ફ્યુઝન ડિઝર્ટ્સ. ડિઝર્ટ્સ તમારા ફેવરેટ ખરા? એટલે સાચું કહું, મને ડિઝર્ટ, આઈસ્ક્રીમ એ બધી મારી લાઇકિંગની વસ્તુ નથી એક્ચ્યુઅલી. ઓ, કેલરી કોન્શિયસ. મને યા, મને ફ્રાઈડ સ્નેક્સ મને ભાવે છે, સ્ટાર્ટર્સ છે એ બધું ફ્રાઈડ હોય તો મને ભાવે, પણ લાઈક ડિઝર્ટ મને એટલા બધા નથી ભાવતા. ઓકે, હા, એટલે સેવરી વસ્તુઓ ભાવે. યસ, સ્વીટ થોડું ઓછું ભાવે. ઓછું ભાવે, બરાબર છે. અને આપણો જે સબ્જેક્ટ છે હોટ ફ્યુઝન ડિઝર્ટ, એના પર કામ કરવાની તમને કેટલી મજા આવી? બહુ જ મજા આવી એકચ્યુઅલી. જ્યારે વિન્ટર આવે ત્યારે હોટ ડિઝર્ટ ખાવાની બહુ જ મજા આવે. અને એમાં સૌથી પહેલાં તો આપણને સીધું સાધું વિચારે તો આપણને બ્રાઉની વિથ હોટ ચોકલેટ સોસ જ યાદ આવે, એકદમ કોમન. હા, અને મારા ઘરમાં જ્યારે લાઈક દિવાળીના ટાઈમે કે એવા ટાઈમે કોઈ ફંક્શન હોય તો યુઝલી ગરમ ગુલાબ જાંબુ અને ઠંડુ આઈસ્ક્રીમ, ઓકે, એ હું સર્વ કરતી હોય, મને બહુ જ ગમે. પણ આ સબ્જેક્ટ પર કામ કરવાની ખરેખર બહુ જ મજા આવી. અને આજે જે બે લઈને આવી છું એકદમ સિમ્પલ યટ જોરદાર છે. ઓફ કોર્સ. તો સૌથી પહેલી રેસિપી કઈ છે? બ્રાઉની સમોસા. બ્રાઉની સમોસા? યસ. અચ્છા, એટલે બ્રાઉની નું સ્ટફિંગ થશે અને સમોસા નું આઉટર લેયર આવશે. યસ. વાઓ, ઇન્ટરેસ્ટિંગ. તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ. બ્રાઉની નો ભૂકો છે, બાંધેલી કણક છે, ચોકલેટ સોસ, મિક્સ નટ્સ અને કેન્ડીડ પીલ. ઓકે, બસ આટલા જ ઇન્ગ્રેડિયન્ટ? હા. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. આજે ડિઝર્ટ છે હોટ ફ્યુઝન ડિઝર્ટ, એ ક્યાંક મેં રેસ્ટોરન્ટમાં ટ્રાય કર્યો અને મને બહુ જ ભાવી ગયું. તે દિવસથી મને આ કિચનમાં બનાવવાની ઈચ્છા હતી અને સબ્જેક્ટ પણ મળી ગયો. બ્રાઉની છે, મેં ઘરે જ બનાવી દીધી છે અને એને આવી રીતે ક્રમ્બલ કરી ભૂકો કરી લેવાનું છે. ઓકે, હાફ કપ જેટલો લેવાનો છે. અને અત્યારે આપણે ચોકલેટ બ્રાઉની જ લીધી છે? ચોકલેટ બ્રાઉની. એની સાથે અરાઉન્ડ 2 ટેબલ સ્પૂન જેટલા નટ્સ લઈશું. ઓકે, કયા કયા નટ્સ લીધા છે? એમાં અખરોટ છે, કાજુ છે અને બદામ છે. ઓકે, મિક્સ કરી લઈએ એકવાર. એને થોડું બાઇન્ડિંગ આપવાનું છે આપણે, પ્લસ સમોસાનું આઉટર લેયર પણ એની પર જાડું થીક આવશે એટલા માટે આમાં થોડી સ્વીટનેસ હજી આપણે એડ કરવાની છે. અચ્છા, અરાઉન્ડ 1 ટેબલ સ્પૂન જેટલો ચોકલેટ સોસ જે રેડીલી અવેલેબલ છે, હા હા, એ એડ કરવાનું છે. એકદમ ચોકલેટી ચોકલેટી ડિઝર્ટ રેડી થાય છે.
ઇવન તમે તમારી પાસે ચોકલેટ ચિપ્સ હોય તો ચોકલેટ ચિપ્સ પણ 1 થી 2 ટેબલસ્પૂન એડ કરી શકો. અચ્છા. એની અંદર બજારમાં રેડીલી અવેલેબલ કેન્ડીડ પીલ હોય લાઈક જેલી ચોકલેટ જેવું હોય છે એના હોય તો તમે ટૂટી ફૂટી પણ એડ કરી શકો. પણ આ થોડી મોઇસ્ટ હોય છે અને થોડો ખાટ્ટો મીઠો ટેસ્ટ હોય છે. આમ ચુઈ હોય છે એકદમ સરસ. હા. અને મીઠાસની વચ્ચે જ્યારે ખાવામાં આવશે ત્યારે વધારે સરસ લાગશે. અરાઉન્ડ 1 ટેબલસ્પૂન જેટલી લેવાની છે. ઓકે. સ્ટફિંગ મિક્સ કરીને જોઈ લેવાનું. જેવું લાગે તો થોડો ચોકલેટ સોસ તમે હજી વધારે એડ કરી શકો. ઓકે. તો આ સ્ટફિંગ આઈડિયલી એની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ? નોટ સો લમ્પી અને એકદમ ક્રમ્બલી પણ નહીં. અચ્છા. ફિલિંગ રેડી છે. યસ. વિથ બ્રાઉની સમોસાના આઉટર લેયર માટે મેં સમોસાની કણક રેડી કરી છે અને એને માટે મેં 1/4 કપ ઘઉંનો લોટ અને 1/4 કપ મેંદો લીધો છે અને 2 ટીસ્પૂન ઘીનું મોણ લીધું છે અને 1 ટીસ્પૂન તેલનું મોણ લીધું છે અને સાથે લગભગ 1-2 ટેબલસ્પૂન ગ્રાઇન્ડ સુગર પણ એડ કરી છે. ઓ અચ્છા. ઓકે. એટલે બંને મોણ લેવાનું, ઘી અને તેલ. હા. સમોસામાં આપણે સેવરી વેરિએશન્સ તો ખૂબ બધા ખાધેલા હોય, સ્વીટ વેરિએશન એટલા બધા ના ખાધા હોય અને એમાં પણ આવો વેરિએશન તો આમ શ્યોર કોઈએ નહીં ખાધું હોય. ડેફિનેટલી યુ લાઈક ધ ટેસ્ટ. આપણી પાસે જો રેડી સમોસા પટ્ટી હોય તો એમાં પણ આ સ્ટફિંગ વર્કઆઉટ થઈ શકે? હા, બહુ જ સરસ રીતે થઈ શકે. ઇવન સમોસા પટ્ટી હોય તો એમાંથી તમે સ્ક્વેર 3x3 ના તમે વોન્ટોન રેપર્સ કાપી અને એની અંદર તમે સિગાર પણ બનાવી શકો. ઓ વાવ. હા. વચ્ચેથી કટ કરીએ. થોડું અહીંયા પાણી એપ્લાય કરીશું. તમને જેટલી મોટી સાઈઝના, નાની સાઈઝના, તમને ગમતી સાઈઝના તમે સમોસા બનાવી શકો. અત્યારે આપણે એકદમ મિની સાઈઝના. મિની સાઈઝના. ઓફકોર્સ ડેઝર્ટ છે એટલે સાઈઝ તો નાની જ રાખો. હા. તો કેવું કે આખું બાઈટ તમે મોંમાં લો ને તો બધી જ વસ્તુ એટ અ ટાઈમ યુ કેન એન્જોય. યસ. અને જે આપણે સીલ કર્યું છે ને એ ભાગને વચ્ચે લેવાનું છે. ફિલિંગ ભરીએ. અંદરની લેયર પર પણ થોડું પાણી લગાવીશું. ત્યાર પછી આ બંને બોર્ડરને આવી રીતે બંધ કરવાની છે. ઓકે. અને જે વચ્ચેનો જે આ જે એક્સ્ટ્રા પાર્ટ છે એને આવી રીતે ફોલ્ડ કરી દેવાનું છે. યસ. અને આપણે લેયર ઉપરનું પૂરી પતલી વણી છે એટલે અંદરનું પણ ફીલિંગ દેખાશે અને ટેસ્ટ પણ સરસ આવશે. અરે ફીલિંગ પણ ખાસું એવું ભર્યું છે. હા. આ રીતે જ્યારે તમે સમોસા કોઈને પ્રેઝન્ટ કરો તો ફર્સ્ટ લુકમાં તો ખ્યાલ જ આવે કે એક્ચ્યુઅલી અંદર બ્રાઉની છે. એક્ઝેક્ટલી. જ્યારે મેં ટ્રાયલ લીધેલી અને મારા હસબન્ડે ખાધા ત્યારે કે ઓ વાવ ઇટ્સ અમેઝિંગ ડિઝર્ટ.
સમોસા વળાઈ ગયા છે. ઓઇલનું ટેમ્પરેચર પણ ગરમ છે, બરાબર. એકદમ વધારે પડતું પણ ગરમ ના હોવું જોઈએ, એકદમ મીડિયમ પર કરવાનું છે ને. ઓકે, આ સીઝનમાં આવા ગરમા ગરમ ડેઝર્ટ સમોસા ખાવાની ખરેખર મજા પડી જાય. હા, આઉટર લેયરમાં પણ આપણે થોડી સુગર એમાં પણ એડ કરી છે. યસ, બહુ સરસ ટેસ્ટ આવશે. હા, ગેસ બંધ કરીએ. સર્વ કરીએ. સમોસા ફ્રાય થઈને રેડી છે, સર્વ પણ થઈ ગયા છે. પરંતુ આપણે એને હોટ ચોકલેટ સોસ જોડે સર્વ કરવાનું છે, ઉપરથી થોડું ડ્રિઝલ કરવાનું. યસ, તમે કોર્નમાં ભરી લીધું છે, કોર્ન ના હોય તો તમે સ્પૂનથી પણ કરી શકો. ઓકે, તમે તો દેખાવમાં સરસ અને ખાવામાં ટેસ્ટી એવું ડેઝર્ટ રેડી છે. યસ, ઇટ્સ યમી, ઇટ્સ ચોકલેટી. બસ હવે ખાઈ લઈએ. યસ, બ્રાઉની સમોસા બનાવવા માટે જોઈશે બ્રાઉનીનો ભૂક્કો 1 કપ, મિક્સ નટ્સ 2 ટેબલસ્પૂન, ચોકલેટ સોસ 1 ટેબલસ્પૂન, જેલી કેન્ડીઝ 1 ટેબલસ્પૂન, ઘઉંના લોટની બાંધેલી કણક 1 કપ, તેલ તળવા માટે. બ્રાઉની સમોસા બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં બ્રાઉનીનો ભૂક્કો, મિક્સ નટ્સ, ચોકલેટ સોસ અને કેન્ડીડ જેલી લઈ મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. હવે કણકની રોટલી વણી વચ્ચે કટ કરી સ્ટફિંગ મૂકી ફોલ્ડ કરી સમોસા વાળી લો. સમોસાને ગરમ તેલમાં ગુલાબી એવા તળી લો. તળાઈ ગયા બાદ બ્રાઉની સમોસાને ચોકલેટ સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે બ્રાઉની સમોસા. વેલકમ બેક ટુ યોર ફેવરિટ રેડિયો તુવેરદાર રસોઈ શો. શિયાળાની ઠંડી ઠંડી સીઝનમાં ગરમા ગરમ હોટ ફ્યુઝન ડેઝર્ટ શીખી રહ્યા છીએ. હિનાબેન, એકદમ યમી ચોકલેટી સમોસા શીખી લીધા છે, હવે કઈ રેસિપી છે? હવે આપણે બનાવીશું બ્રેડ કસ્ટર્ડ પુડિંગ. બ્રેડ કસ્ટર્ડ પુડિંગ? હા. ઓકે, એટલે એમાં શેનું ફ્યુઝન કર્યું છે? યુઝ્યુઅલી આ એક ફ્રેન્ચ ડિઝર્ટ છે, યુઝ્યુઅલી એગ્સ થી બનતું હોય છે, પરંતુ આપણે કસ્ટર્ડ પાવડર લઈ અને એક એમાં ઇનોવેશન કરી છે. વાવ, ઇન્ટરેસ્ટિંગ. તો પછી ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ. બ્રેડના પીસીસ છે, દૂધ છે, ખાંડ છે, એસેન્સ છે, મિક્સ નટ્સ છે, કસ્ટર્ડ પાવડર છે, બટર છે અને તજ પાવડર છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. યસ, ફૂલ ફેટ મિલ્ક લઈશું, અરાઉન્ડ ટોટલ 1.5 કપ લેવાનું છે. ગેસ અત્યારે થોડો ધીમો રાખીશું. સુગર એડ કરીએ. અરાઉન્ડ 4-5 ટેબલસ્પૂન સુગર એડ કરવાની છે. મીનવાઇલ 1/2 કપ ઠંડુ દૂધ લીધું છે, એની અંદર 1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરીએ, વેનીલા ફ્લેવર લીધી છે. ઓકે, સરખું મિક્સ કરીશું. એક વખત દૂધમાં ઉભરો આવે પછી કસ્ટર્ડ વાળું મિશ્રણ એડ કરીશું. હા, અને પછી ફરીથી એક ઉબાલ આવે એટલે ગેસ બંધ કરીશું. ઓકે, મીનવાઇલ એની અંદર અરાઉન્ડ 1-1.5 ટીસ્પૂન જેટલું બટર એડ કરવાનું છે. અચ્છા,
આ રીતે દૂધમાં જ એડ કરીએ છીએ બટર. બસ હવે એક હલકો ઉબાલ આવે એટલું આપણે એને કુક કરીશું. અને કસ્ટર્ડ પાવડર છે બોટમમાં તરત જ સ્ટીક થઈ જશે માટે સતત હલાવતા રહેવાનું. યસ. તો આ રીતે તો આપણે કોઈ પણ ફ્લેવરનું કસ્ટર્ડ લઈ શકીએ ને, જેમ અત્યારે વેનીલા લીધું છે. હા, યુઝ્યુઅલી આ બ્રેડ પુડિંગ સાથે વેનીલા કસ્ટર્ડ જ વધારે જશે. અચ્છા, ઓકે. કસ્ટર્ડ આપણે નોર્મલી એકદમ ચિલ્ડ કરીને, એકદમ ઠંડુ કરીને ખાતા હોઈએ અને ફ્રૂટ્સ સાથે છે કે પછી કેક સાથે પણ લેતા હોઈએ છીએ અને બહુ જ સરસ લાગતું હોય. આજે એકદમ ઊંધું છે, એકદમ ગરમ કસ્ટર્ડ ખાવા. યસ. એનું થિકનિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. હા, ઓલરેડી ઉબાલ પણ આવી ગયો છે. હા, ગેસ બંધ કર્યા પછી વન ફોર્થ ટીસ્પૂન વેનીલા એસેન્સ એડ કરીશું. અત્યારે બ્રેડ કસ્ટર્ડ પુડિંગ છે ને આપણે બેક કરવાનું છે, એટલા માટે અત્યારે મેં બેક ડીશ લીધી છે, ઓવન પ્રૂફ લીધી છે. હા, પરંતુ નાના રમેક એન્ડ મોલ્ડ્સ આવે છે તો એમાં પણ તમે એસેમ્બલ કરી શકો. ઓકે. અને અત્યારે મેં ઇઝીલી અવેલેબલ એવા સ્લાઇસ બ્રેડ જ લીધા છે, પરંતુ જે થોડા હાર્ડ એવા ફ્રેન્ચ બ્રેડ પણ લઈ શકો. અને ઇવન પાઉંભાજીના બ્રેડ આપણા બીજે દિવસે લેફ્ટ ઓવર રહ્યા હોય તો એમાંથી પણ તમે આ ડિઝર્ટ બનાવી શકો. શું વાત. હા, એટલે બધામાં આપણને જે ટેક્સચર છે એ સેમ જ મળશે. હા, બહુ ખાસ વાંધો નહીં આવે. અચ્છા, ઓકે. અને આ રીતે આમાં પ્લેન બ્રેડ જ વપરાય છે, મતલબ પેલી જે સ્વીટન બ્રેડ આવે છે એ લઈ શકીએ આમાં? લઈ શકાય, પણ આ પ્લેન બ્રેડ વધારે સારા રહેશે. અચ્છા. ઉપરથી થોડું તજ પાવડર અને થોડા મિક્સ નટ્સ લીધા છે. મિક્સ નટ્સમાં કાજુ લીધું છે, બદામ લીધી છે અને બ્લેક કિસમિસ. કસ્ટર્ડ બનાવ્યું એ થોડું પોર કરીશું. અચ્છા. પ્રોપર બ્રેડ કવર થવા જોઈએ. ઓકે. એકદમ ઈઝી ડિઝર્ટ છે. હા, મતલબ 5 મિનિટ્સમાં તમારું કસ્ટર્ડ રેડી થઈ જાય અને બસ જસ્ટ એસેમ્બલ કરવાનું. એકદમ ઈઝી છે, ઈવન બિગિનર્સ કેન ટ્રાય. હા, ઈવન આજે તમે પ્લેટ રેડી કરી રહ્યા છો જે ડિશ, બેકિંગ ડિશ, એને પણ આપણે અગાઉથી રેડી કરીને રાખીએ અને પછી જ્યારે સર્વ કરવાની હોય ત્યારે જસ્ટ બેક કરીને સર્વ કરીએ તો. હા, લાસ્ટ મોમેન્ટ ઉપર જસ્ટ ગેસ્ટ જમવા બેઠા હોય ત્યારે તમે લાસ્ટ મોમેન્ટ પર તમે બેક કરો તો એકદમ ગરમ ગરમ એકદમ સરસ લાગશે. કારણ કે આ જે ડિઝર્ટ છે એને રીહીટ કરીને નહીં મજા આવે. હા હા. અગેન થોડો તજ પાવડર અને નટ્સ નાખીશું. તજનો પાવડર, હા,
બેક કરવા માટે મૂકીએ. પ્રીહીટેડ ઓવનમાં 180 સેન્ટીગ્રેડ ઉપર અરાઉન્ડ 8-10 મિનિટ એને મૂકવાનું છે. સ્વાગત છે તમારું તમારા મનપસંદ રેડ યુ સુવેદાર રસોઈ શોમાં. બ્રેડ પુડિંગ એકદમ સરસ રીતે બેક થઈ ગયું છે. હવે જોઈ લઈએ કે સર્વ કરવાનું છે કે નહીં. હિનાબેન, હવે સર્વ કરીશું? હા, ચોક્કસ. સે એકદમ બબલી અને એકદમ ગરમ ગરમ થઈ ગયું છે. ઉપરથી સરસ બ્રાઉન ઇફેક્ટ પણ આવી ગઈ છે. થોડો ચોકલેટથી ગાર્નિશ કરીએ. અચ્છા, તો રેડી છે એકદમ ગરમા ગરમ બ્રેડ કસ્ટર્ડ પુડિંગ અને ખૂબ જ અટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે. બ્રેડ કસ્ટર્ડ પુડિંગ બનાવવા માટે જોઈશે બ્રેડના ટુકડા 1 બાઉલ, દૂધ 1.5 કપ, ખાંડ 4-5 ટેબલ સ્પૂન, બટર 1.5 ટીસ્પૂન, દૂધ અને કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ 1/2 કપ, વેનીલા એસેન્સ 1/4 ટીસ્પૂન, ટચ પાવડર 1/4 ટીસ્પૂન, મિક્સ નટ્સ 1 ટેબલ સ્પૂન. બ્રેડ કસ્ટર્ડ પુડિંગ બનાવવાની રીત. સૌપ્રથમ દૂધ અને ખાંડ લઈ તેને મિક્સ કરી લો. હવે એક ઉભરો આવે એટલે તેમાં કસ્ટર્ડ પાવડર અને દૂધનું મિશ્રણ ઉમેરી તેમજ બટર ઉમેરી 1-2 મિનિટ માટે કૂક કરી લો. હવે ગેસ ઓફ કરી તેમાં વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરી લો. હવે બેક ડિશમાં બ્રેડના ટુકડા લઈ ઉપરથી દશ પાવડર અને મિક્સ નટ્સ ભભરાવી બનાવેલું કસ્ટર્ડ પોર કરી 2 લેયર કરો અને પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી ઉપર 8-10 મિનિટ માટે બેક કરી લો. બેક થઈ ગયા બાદ બ્રેડ કસ્ટર્ડ પુડિંગને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે એકદમ ડિલિશિયસ બ્રેડ કસ્ટર્ડ પુડિંગ. આપણી મુલાકાત કંઈક આવી જ હોય છે. મળીએ મળીએ અને છૂટા પડવાનો સમય થઈ જાય છે. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ દોર કદી થંભવાનો નથી. તો કલ કી હસીન મુલાકાત કે લીએ આજે છૂટા પડીએ. આવતીકાલે મળીએ વધુ ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝ સાથે. અને હા, જો તમે કોઈ આવા હોટ ડિઝર્ટ્સ બનાવતા હો તો પછી આવો ને આ રસોડે. બસ તમારી રેસિપી, તમારું નામ અને તમારો ફોન નંબર લખી મોકલાવો અમને આ એડ્રેસ પર. રસોઈ શો કલર્સ ગુજરાતી, 2 માળ, સંભાવ હાઉસ, 24 બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @ કલર્સગુજરાતી.com.